આજના વિડીયોમાં આપણે માણીશું ભગતના ગામ સાયલાથી આવેલ લાલજી મહારાજની મંડળીનું સાનિધ્ય, બોરડીના બોર અને બોરમાં નહાવાની મજા, અને વગડામાં શીખીશું પોંખ. મન લલચાઈ ગયું ને? એ તો રહેવાનું મિત્રો, આ જ છે ગામડાની અસલી મોજ. લાલજી મહારાજની જય. બસ આ જયમાં જ આજના દિવસનું સંપૂર્ણ હાર્દ આવી ગયું છે. તારીખ 5 માર્ચ 2021ના રોજ ગામ ચરલમાં લાલજી મહારાજની મંડળીની પધરામણી થઈ. હા, આ એ જ સાણંદનું ચરલ ગામ છે જ્યાં નજીકમાં જ નેનો પ્લાન્ટ આવે. દર વર્ષની જેમ આ દિવસની રાહ જોતા ગ્રામવાસીઓ લાલજી મહારાજની મંડળીનું સામૈયું કરવા ગામ પાદરે પહોંચે છે અને ગામમાં પધરવા ભાવભીનું આમંત્રણ આપે છે. ખાસ કરીને શહેરમાં વસેલા ગ્રામજનો પણ આ દિવસે આવવાનું ચૂકતા નથી. વડીલો દ્વારા જાણવા મળ્યું કે ઘણા વર્ષોથી ગામમાં લાલજી મહારાજની મંડળીની પધરામણી થતી રહે છે. પહેલાના જમાનામાં મંડળી સિગરામ ઉપર તેમજ બળદગાડામાં આવતી. આજે આધુનિક યુગમાં આધુનિક બળદગાડામાં આવે છે, એટલે કે ગાડીની અંદર. આ ગાડીમાં પધરામણી થઈ છે 11 સંતો અને તેમના સાથે એક દિવસ રહેવા માટેની તમામ સામગ્રી. ઇવન તેમાં છે ભગવાનની મૂર્તિ, ગોદડા, લાડવા કરવા માટેનું મશીન તેમજ અન્ય વસ્તુઓ. કહેવાય છે કે કાઠિયાવાડનું પ્રવેશ દ્વાર એટલે ભગતનું ગામ સાયલા, જ્યાં આજથી વર્ષો પહેલા પૂજ્ય લાલજી મહારાજ સાયલાને બ્રહ્મ રાક્ષસના બંધનમાંથી મુક્ત કરવા પધાર્યા હતા. મૂળ વાંકાનેર પાસે આવેલ સિંધાવદર ગામમાં બળદરાય અને વીરુબાઈના પુત્ર હતા લાલજી મહારાજ, જેમને નરસિંહ મહેતાનો અવતાર પણ કહેવામાં આવે છે. તેમની મંડળી અને પૂજ્ય સંતો આજે ગામ ચરલમાં પધાર્યા છે. જેમ રથયાત્રામાં ભગવાન ભક્તને દર્શન આપવા માટે નગરેચર્યા પર નીકળે છે, એટલું જ દિવ્ય છે આ દર્શન. એ તો કહેવું જ રહ્યું ભાઈ, ભાગ્યશાળી હોય તેના ઘરે ભગવાન અને સંતની પધરામણી હોય. મંડળીમાં દરેક સંતો પોતાની કાર્યશૈલીમાં નિપુણ છે. ભગવાનના પૂજન અર્ચનથી માંડી જમવાનું બનાવવું તેમજ ગ્રામજનોને સત્સંગ કરાવવાનું કાર્ય સંતો પ્રેમથી પાર પાડે છે. બપોરે 4 વાગ્યાની આસપાસ લાલજી મહારાજની મંડળી ગામમાં પધારી. પછી થોડા સમય બાદ અમે સૌ પહોંચી ગયા ખેતરોમાં બોર ખાવા અને પોંખની મજા માણવા, જ્યાં ગામડાને બહુ ઓછી વાર લાવો લેતા આ નાના ટાબરિયાઓને મોજે મોજ પડી ગઈ. ખેતરોમાં ખાસ એના માટે આવે છે કે બોરડી માટે જઈ રહ્યા છે. બોર જો તે હોય તો બોર ખાવા માટે છોકરાઓની ઈચ્છા હતી. આખરે એ બોરડી જોડે આવી ગયા છે જ્યાં બહુ જ મીઠા મીઠા બોર હોય છે. ઘરે સળી ભાગીને કટકોય ના કરતા આ ટાબરિયાઓને પોંખ શેકવામાં અને પરાળ લાવવામાં મજા પડી ગઈ છે. બસ આ ખેતરોની મોજ માણી પહોંચ્યા અમે ઘરે, જ્યાં સંધ્યા આરતી થઈ અને સાથે સાથે સંતો પોતાના હાથે રસોઈ બનાવી રહ્યા હતા. જ્યાં લોખંડના સ્ટેન્ડમાંથી બનાવેલ આ ચૂલા ઉપર બનતી હતી ખીચડી અને નીચે ભાઠામાં શેકાતા હતા આ મન લલચાવે તેવા ભોલર મરચા. ચેક કરી લેજો, મોઢામાં પાણી તો નથી આવી ગયું ને આ જોઈને. સાથે સાથે હતી લાડવાની તૈયારી. બસ આમ રાત્રિ પડતા જ શરૂ થાય છે સંતવાણી. પૂજ્ય અમરદાસ બાપુના સાનિધ્યમાં સંત પ્રવચન તથા નવા વર્ષે પોતાના ખેતરમાં તૈયાર થયેલ પાકમાંથી અમુક હિસ્સો ભગવાનને અર્પણ કરવામાં આવે છે. અને એમાંય ખાસ સંતવાણી કોને ના પસંદ હોય? ગ્રામજનો તો ખરા, પણ આ અબોલ મૂંગા પશુ પણ જેવું બાપુનું પ્રવચન ચાલુ થયું તેવા જ ત્યાં આવીને ગોઠવાઈ ગયા. આ ગાયોને પણ જાણે સંતવાણીની અસર પડતી હોય તેમ શાંતિથી બેસી ગઈ છે. માનવ
વસ્તુ છે, નથી ખાવાનું જે ખાય છે, ન પીવાનું વસ્તુ માનો પીવે છે. આ સાંજીદર તમામ દેવતાઓ છે, તમામ આ મશાલ નરસિંહ મહેતાની પ્રતિક્ષમી ગણવામાં આવે છે. જ્યાં સુધી સંત પ્રવર્તન ચાલતું રહેશે ત્યાં સુધી આ મશાલ સળગતી રહેશે. બીજા દિવસે સૂર્યના સોનેરી કિરણો ધરતી પર પડતા જ આ પલટણ ઉપડી ગઈ ખેતરોમાં બોરના પાણીમાં નાહવા માટે. બસ આમ જ સવારે સંત પ્રવચન, અને જેણે ગુરુ નથી કર્યા તેમને વેદોક્ત વિધિપૂર્વક કંઠી પહેરાવી, અને ગુરુ કર્યા સૌએ લાલજી મહારાજને. હાલમાં સાયલામાં જેને ભગતના ગામ તરીકે વધુ ઓળખવામાં આવે છે ત્યાં લાલજી મહારાજની 9મી પેઢી ગાદી પર છે પૂજ્ય દુર્ગાદાસજી મહારાજ. સમય આવે આપણે પણ જઈશું લાલજી મહારાજની જગ્યાએ, એ અલૌકિક શેષનારાયણ ભગવાનના દર્શને, જેનો મહિમા ખૂબ જ છે. કહેવાય છે કે સ્વયં શેષનારાયણ વગર બળદે ગાડામાં ભગતના ગામ પધાર્યા હતા. જાણીશું એ પણ સંપૂર્ણ મહિમા. પણ આ બે દિવસ જીવનના મૂલ્યવાન દિવસોમાંના એક થઈ ગયા. લાલજી મહારાજની મંડળીનું સાનિધ્ય અને ગામડામાં બાળપણમાં કરેલી ધીંગામસ્તી જીવન થઈ ગઈ. તો ફરી મળીશું મિત્રો કોઈ નવા વિષય સાથે નવી જગ્યાએ. ત્યાં સુધી સૌને જય સીતારામ.